દેશભરમાં કોરોના વેક્સિન આપવાનું શરૂ થઈ ગયું છે પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક હજાર એકસો ચાર દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે સુરતમાં આઠસો એકાણું જ્યારે ગ્રામીણ વિસ્તારમાં બસો તેર દર્દી સાથે કુલ દર્દીની સંખ્યા બોતેર હજાર ત્રણસો સુડતાલીસ પર પહોંચી છે જ્યારે આજે પંદર લોકોના કોરોનાથી મોત સાથે મરણાંક બારસો ઓગણપચાસ પર પહોંચ્યો છે તેવામાં આજે સાતસો છેતાલીસ દર્દી કોરોનાને માહત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે જો કે શહેરની ખાનગી સહિત સરકારી હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ જતા દર્દીઓને ભારે હાલાકી ભોગવી રહ્યા છે કોરોના વાયરસને લઈ લોકો કોરોના ગાઈડલાઇન પાલન નહીં કરવાને લઈને ત્રીજી વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા અગિયારસો ચાર દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં આઠસો એકાણું કેસ નોંધાયા છે આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા પંચાવન હજાર સાતસો અઠ્યાવીસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ બસો તેર કેસ સાથે દર્દીની સંખ્યા સોળ હજાર છસો ઓગણીસ પર પહોંચી છે જે આજે કોરોનાની સારવાર દરમિયાન પંદર લોકોના મોત થયા છે જેમાં બસો એકાણું મૃત્યુ જિલ્લાના છે અને નવસો અઠાવન શહેર વિસ્તારના છે કુલ મૃત્યુઆંક બારસો ઓગણપચાસ પર પહોંચ્યો છે આજે શહેરમાંથી છસ્સો અગિયાર જ્યારે જિલ્લામાં આજે એકસો પાંત્રીસ દર્દીને રજા અપાતા કુલ સાતસો છેતાલીસ દર્દીઓ કોરોનાને માહત ઘરે ગયા છે જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ છાસઠ હજાર ચારસો ત્રીસ જેમાં શહેર વિસ્તારમાં એકાવન હજાર આઠસો સિત્તેર જ્યારે ગ્રામ્ય વિસ્તારના ચૌદ હજાર પાંચસો દર્દી છે આજે સેન્ટ્રલ ઝોનમાં એકસો પંદર વરાછા એ ઝોનમાં એકસો પાંચ વરાછા બી ઝોનમાં ચોરાણું રાંદેર ઝોનમાં એકસો ચુમ્માલીસ કતારગામ ઝોનમાં સત્તાણું લીંબાયત ઝોનમાં ચોરાણું ઉધના ઝોનમાં પંચાણું અને અઠવા ઝોનમાં એકસો સુડતાલીસ કેસ નોંધાયા છે જોકે કે ગતરોજ સુરતમાં અઠવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે જેને લઈને કેટલાક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે ત્યારે તંત્રની ચિંતા સતત વધી રહી છે અહીંયા કોરોના ગાઈડલાઈન પાલન થતું નથી તેવું લાગી રહ્યું છે તંત્ર દ્વારા ટીમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે કે જિલ્લામાં ચોર્યાસીમાં ઓગણત્રીસ ઓલપાડમાં બેતાલીસ કામરેજમાં એકત્રીસ પરસાણામાં પાંત્રીસ બારડોલીમાં સત્યાવીસ મહુવામાં બાર માંડવીમાં અઢાર અને માંગરોળમાં સોળ તથા ઉમરપાડામાં ત્રણ કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે